नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશન શ્રેણીમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, કયા પીરિયડમાં આપણે વર્ડ પાઠ પૂર્ણ કર્યો હતો, ખરું ને? તો આજે આપણે ભાગ 8ની અંદર વર્ડ પાઠના સ્વાધ્યાય વિશે અભ્યાસ કરીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રો, પેન કે પેન્સિલ તમારી સાથે રાખજો, જેથી કરીને આપણે ખાલી જગ્યાના જવાબો કે જે આગળ પ્રશ્નો આવતા હોય એના જવાબો સાથે લખતા જઈશું, ખરું ને? તો દરેક વિદ્યાર્થી મિત્ર પેન પેન્સિલ રબર જે કંઈ સાથે રાખજો. તો સ્વાધ્યાય પ્રશ્ન એક, કૌંસમાં આપેલા શબ્દોની મદદથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક, ખાલી જગ્યા વર્ડ બટન વર્ડ વિન્ડોના ટાઇટલ બાર પર આવેલું છે, તો અહીંયા આપણને સ્ટાર્ટ અને ઓફિસ બટન આપેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે સ્ટાર્ટ બટન તો નીચે વાદળી આડી લીટી જે છે એને ટાસ્ક બાર કહીએ છીએ તેના ઉપર આવેલું છે, તો ટાઇટલ બાર ઉપર ઓફિસ બટન આવેલું છે, તો અહીંયા આપણે લખીશું ઓફિસ. નંબર બે, વર્ડ વિન્ડોના ખાલી જગ્યા પર સ્ટાર્ટ બટન આવેલું છે, તો ટાસ્ક બાર પર. નંબર ત્રણ, જો તમે ખાલી જગ્યા બટન પર ક્લિક કરશો તો ડેસ્કટોપ પરથી વર્ડ વિન્ડો અદૃશ્ય થશે અને તેનું આઇકન બટન ટાસ્ક બાર પર જોઈ શકશો, તો મિનિમાઇઝ શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? મિનિમાઇઝ, મિનિમાઇઝ બટન એટલે કે પેલી લીટીવાળું જે બટન છે ને એ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારો જે વર્ડ વિન્ડો છે તે અદૃશ્ય થઈ અને એનું આઇકન બટન ટાસ્ક બાર પર આવી જશે. તેને મૂળ સાઇઝમાં લાવવી છે તો ફરીથી એ આઇકન બટન ઉપર ક્લિક કરો તો પાછી મૂળ સાઇઝમાં આવી જાય છે, અને મેક્સિમાઇઝ તો રિસ્ટોર ડાઉન કર્યા પછી એને મૂળ સાઇઝમાં લાવવા માટે મેક્સિમાઇઝ બટનનો ઉપયોગ થાય છે, તો અહીંયા જવાબમાં આવશે મિનિમાઇઝ. નંબર ચાર, વિન્ડોને નાની કરવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો તો રિસ્ટોર ડાઉન, શું જવાબ આવશે? રિસ્ટોર ડાઉન. નંબર પાંચ, ખાલી જગ્યા હોમ ટેબ ઇન્સર્ટ ટેબ વગેરે ધરાવે છે, તો મેનુ બાર. કોણ ધરાવે છે હોમ ટેબ ઇન્સર્ટ ટેબ વગેરે ટેબો? મેનુ બાર, તો જવાબમાં આવશે મેનુ બાર. નંબર છ, ડોક્યુમેન્ટના પેજ નંબર વગેરેની જેવી માહિતી ખાલી જગ્યા દર્શાવે છે, તો પેજ નંબરની માહિતી સ્ટેટસ બાર દર્શાવે છે, તો જવાબમાં આવશે સ્ટેટસ બાર. સાત, વિન્ડો દ્વારા પસંદ કરાયેલા વિકલ્પને ખાલી જગ્યા કહે છે, તો ડિફોલ્ટ સિલેક્શન. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? ડિફોલ્ટ સિલેક્શન. આપણે જ્યારે પાઠ શરૂ કર્યો ત્યારે મેં આ તમને સમજાવ્યું હતું. આઠ, ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો સેવ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો સેવનો, તો અહીંયા લખીશું સેવ, એસ એ વી ઈ. નંબર નવ, સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવા માટે એટલે કે ઓપન, કયો ટૂલનો ઉપયોગ થાય છે? ઓપન, ઓ પી ઈ એન, ઓપન ટૂલનો ઉપયોગ થાય છે. નંબર દસ, નવો કોરો વર્ડ ડોક્યુમેન્ટ ખોલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે. નવો લેવો છે તો ન્યૂ, એન ઈ ડબલ્યુ, ન્યૂ. અગિયાર નંબર, આ જે ટૂલ દેખાય છે એ ખાલી જગ્યા ટૂલનું આઇકન છે. શેનું આઇકન છે? ઓપનનું. શેનું છે? ઓપનનું, એટલે કે ખોલવા માટેનું આ આઇકન છે. કોઈ પણ ફાઇલ ખોલવી છે તો એના માટે આ આઇકનનો ઉપયોગ થાય છે. બાર, સમગ્ર લખાણ એકસાથે સિલેક્ટ કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો, તો સમગ્ર એટલે બધું, તો સિલેક્ટ ઓલ. શેના પર ક્લિક કરવાનું? સિલેક્ટ ઓલ. નંબર તેર, પસંદ કરેલા લખાણને ગાઢા જાડા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો, તો બોલ્ડ, બી ઓ એલ ડી, બોલ્ડ ઉપર ક્લિક કરવાનું, બોલ્ડ બટન ઉપર, તો અહીંયા આવશે બોલ્ડ. નંબર ચૌદ, પસંદ કરેલા લખાણને આગળની તરફ ઢળતા અક્ષરોમાં બદલવા માટે ઇટાલિક, કયા બટનનો ઉપયોગ થાય છે? ઇટાલિક, આઈ ટી એ એલ આઈ સી. પંદર, ફોન્ટ સાઇઝ વધારવા માટે ગ્રો ફોન્ટ બટનનો ઉપયોગ થાય છે. આપણે સ્વાધ્યાયમાં ચોપડીમાં પાઠ દરમિયાન શીખી ગયા છીએ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો ફોન્ટની સાઇઝ વધારવી છે
તો એના માટે ગ્રો ગ્રો એટલે વધારવું, ગ્રોથ કરવો, વધારવો. તો ગ્રો ફંડનો ઉપયોગ થાય છે. આગળ ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે ખાલી જગ્યા બટન પર ક્લિક કરો. તો શ્રિંક બટન સેના પર? SHRINKFON, શ્રિંક ફોન્ટ પર ક્લિક કરો. 17. વર્ડમાં ખાલી જગ્યાએ ચિત્રોનો સંગ્રહ છે, તો ચિત્રનો સંગ્રહ શેમાં થાય છે? ક્લિપ આર્ટમાં. શેમાં થાય છે? ક્લિપ આર્ટમાં. 18. ડોક્યુમેન્ટને વધારે આકર્ષક કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો વર્ડ આર્ટ. શેનો ઉપયોગ થાય છે? વર્ડ આર્ટનો. 19. સિલેક્ટ કરેલ લખાણને પેજની વચ્ચે ખસેડવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો. તો સેન્ટર, વચ્ચે લાવવું છે તો સેન્ટર. શું જવાબ આવશે? સેન્ટર, CENTER. 20. સિલેક્ટ કરેલા લખાણને પેજની જમણી બાજુ ખસેડવા માટે અલાઇન ટેક્સ્ટ રાઇટ ટૂલનો ઉપયોગ થાય છે. જમણી બાજુ ખસેડવું છે તો અલાઇન ટેક્સ્ટ રાઇટ ટૂલ. 21. સિલેક્ટ કરેલા લખાણનું ડાબું અને જમણું માર્જિંગ યોગ્ય રીતે ગોઠવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો જસ્ટિફાય. શેનો ઉપયોગ થાય છે? જસ્ટિફાય. 22. સિલેક્ટ કરેલા લખાણની નીચે લીટી દોરવા માટે, તો સિલેક્ટ કરેલા લખાણની નીચે લીટી દોરવી છે તો એના માટે અંડરલાઇન ટૂલનો ઉપયોગ થાય છે. કયા ટૂલનો ઉપયોગ થાય છે? અંડરલાઇન, UNDERLINE. 20, સોરી 22, મિસ્ટેક થઈ છે, 20ના બદલે અહીંયા આગળ 23 નંબર આવશે. સિલેક્ટ કરેલા લખાણને કેપિટલ કે સ્મોલ લેટર્સમાં બદલવા માટે ચેન્જ કેસ ટૂલનો ઉપયોગ થાય છે. CHANGE CASE, એનાથી તમે કેપિટલ કે સ્મોલ લેટર્સ લખી શકો છો. 24. સિલેક્ટ કરેલા લખાણનો કલર બદલવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો કલર બદલવા માટે ફોન્ટ કલર ટૂલનો ઉપયોગ થાય છે. 25. સિલેક્ટ કરેલા લખાણને પેજની ડાબી બાજુ ખસેડવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો ડાબી બાજુ ખસેડવું છે તો અલાઇન ટેક્સ લેફ્ટ, અલાઇન ટેક્સ લેફ્ટ ટૂલનો ઉપયોગ થાય છે. 26. ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ અને ગ્રામરની ભૂલો ચકાસવા માટે સ્પેલિંગ એન્ડ ગ્રામર કયા ટૂલનો ઉપયોગ થાય છે? સ્પેલિંગ એન્ડ ગ્રામર. 27. ફકરાની શરૂઆતનો અક્ષરને મોટો કેપિટલ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો શરૂઆતનો અક્ષર એક જ કેપિટલ કરવો છે તો એના માટે ડ્રોપ કેપ કયા ટૂલનો ઉપયોગ થાય છે? ડ્રોપ કેપ. 28. ડોક્યુમેન્ટમાં તારીખ ઉમેરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો અહીંયા ડેટ એન્ડ ટાઈમ, અહીંયા ડેટ આપી છે પણ આપણે અહીંયા આગળ કયા ટૂલનો ઉપયોગ કરી થાય છે આપણે શીખી ગયા, તો ડેટ એન્ડ ટાઈમ. ભૂલથી એકલું ડેટ કોઈ લખતા નહીં. 29. ડોક્યુમેન્ટના ચોક્કસ પેજ કે લાઇન પર સીધા કૂદી જવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, ગો ટુ. કયા ટૂલનો ઉપયોગ થાય છે? ચોક્કસ પેજ કે લાઇન પર જવા માટે ગો ટુ, GOTO. 30. બધા જ શબ્દોને એક સાથે બદલવા માટે ફાઇન્ડ એન્ડ રિપ્લેસ ડાયલોગ બોક્સમાં ખાલી જગ્યા બટન પર ક્લિક કરો. તો રિપ્લેસ ઓલ, બધા જ શબ્દોને એક સાથે બદલવા છે તો રિપ્લેસ ઓલ બટન પર ક્લિક કરો, જેથી બધા જ શબ્દો એક સાથે બદલાઈ જાય છે. 31. વર્ડ ડોક્યુમેન્ટમાં ખાલી જગ્યા રેખા સ્પેલિંગની ભૂલ સૂચવે છે, તો કઈ રેખા સૂચવે છે? લાલ. 32. છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપર ક્લિક કરો. તો છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે અન્ડો ટૂલ પર. 33. અંકોવાળી યાદી રચવા ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે, તો અંકોવાળી યાદી રચવી છે તો નંબરિંગનો. શેનો ઉપયોગ, કયા ટૂલનો ઉપયોગ થાય છે? નંબરિંગ. નંબર્સ ભૂલથી લખતા નહીં, કયા ટૂલનો ઉપયોગ થાય છે? નંબરિંગ.
34. શોર્ટ ટેક્સ્ટ ડાયલોગ બોક્સમાં લખાણને એ ટુ ઝેડ ક્રમમાં ગોઠવવા માટે એસ્કેન્ડિંગ પસંદ કરો. 36. તમે પસંદ કરેલા લખાણને પાશ્ચાત્યભૂત ટૂલનો ઉપયોગ વડે બદલી શકો છો. તો શેડો, શેના વડે બદલી શકો છો? શેડિંગ એટલે કે તમારા લખાણની પાછળ પડછાયા જેવું ઇફેક્ટ બતાવવા માટે શેડિંગ ટૂલનો ઉપયોગ થાય છે. નંબર પ્રશ્ન 2, ટૂલ્સ નીચેના ટૂલ્સના નામ અને કાર્ય લખો. તો અહીંયા તમારે ટૂલ્સ આપેલા હશે એનું નામ લખવાનું છે અને એનું કાર્ય લખવાનું છે. 1. તો આપણે અહીંયાથી ફોન્ટ બદલી શકીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો? તો આ શેનું ટૂલ છે? ફોન્ટનું. તો ફોન્ટ પસંદ કરવા માટે આ એરો પર ક્લિક કરશો એટલે તમને ફોન્ટની યાદી દેખાશે. એમાંથી તમે ઈચ્છિત ફોન્ટ પસંદ કરી શકો છો. 2, ફોન્ટ સાઇઝ. કયું ટૂલ છે? ફોન્ટ સાઇઝ એટલે કે ફોન્ટની સાઇઝ પસંદ કરવા માટે આ બટન છે, ક્લોઝ બટન, ડોક્યુમેન્ટ બંધ કરવા માટે. 4, તો સેવ. નામ આપીને પહેલી વાર ડોક્યુમેન્ટ સેવ કરવો છે અથવા તો ડોક્યુમેન્ટમાં ફેરફારો સેવ કરવા છે. સેવ ડોક્યુમેન્ટના 2 કાર્યો છે. જ્યારે તમે કોઈ ફાઇલ પહેલી વાર સેવ કરો છો તો એનું નામ આપી અને એ ફાઇલને તમે સેવ એટ ડાયલોગ બોક્સની અંદર ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની અંદર તમે તમારું ડોક્યુમેન્ટ સેવ કરી શકો છો. ત્યારબાદ એ ડોક્યુમેન્ટની અંદર કોઈ ફેરફારો કર્યા છે તો એને સેવ કરવા છે ત્યારે પણ આ સેવ બટનનો ઉપયોગ થાય છે. 5, ઓપન. કયું ટૂલ છે? ઓપન. જો અમુક ટૂલ્સમાં વિદ્યાર્થી મિત્રો એનું નામ તમને આપી દીધું હશે સાઇડમાં, આ છે સિલેક્ટનું, બરાબર, તો તમારે એનું નામ શોધવાનું રહેતું નથી. તો આ કયું ટૂલ છે? ઓપનનું, બરાબર. સેવ કરેલા ડોક્યુમેન્ટને ખોલવા માટે ઓપન ટૂલનો ઉપયોગ થાય છે. અહીંયા આગળ છે ન્યૂ, એટલે કે નવો કોરો ડોક્યુમેન્ટ લેવો છે તો આ ન્યૂ ટૂલ પર ક્લિક કરો તો કોરો ડોક્યુમેન્ટ આવે છે. 7, સિલેક્ટ એટલે કે એક સાથે સમગ્ર લખાણને સિલેક્ટ કરવા માટે સિલેક્ટ ટૂલનો ઉપયોગ થાય છે. બોલ્ડ, આ બી દેખાય એટલે અહીંયા લખી નાખવાનું બોલ્ડ, BOLD. સિલેક્ટ કરેલ લખાણને ઘેરા, ઘાટા, જાડા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે બોલ્ડ ટૂલનો ઉપયોગ થાય છે. 9, ઇટાલિક એટલે કે સિલેક્ટ કરેલા લખાણને ઇટાલિક એટલે કે જમણી તરફ ઢળકતા, ઇટાલિક એટલે કેવા, જમણી તરફ ઢળકતા ફોન્ટ સ્ટાઇલમાં બદલવા માટે. 10, અંડરલાઇન એટલે કે સિલેક્ટ કરેલા લખાણની નીચે લાઇન કરવા માટે અંડરલાઇન ટૂલનો ઉપયોગ થાય છે. આગળ ચેન્જ કેસ. તો સિલેક્ટ કરેલ લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં ફેરવવા, તમે જે લખાણ કરો સિલેક્ટ કરો છો એને સ્મોલ કે કેપિટલ અક્ષરોમાં બદલવા માટે ચેન્જ કેસનો ઉપયોગ થાય છે. તો આ ટૂલ્સ છે ચેન્જ કેસ. 12, ફોન્ટ કલર. જો અહીંયા લાલ લીટીને એવું દેખાય એટલે એ ફોન્ટ કલરનું ટૂલ છે, એટલે કે સિલેક્ટ કરેલા લખાણનો રંગ બદલવા માટે ફોન્ટ કલર ટૂલનો ઉપયોગ શું છે? તો સિલેક્ટ કરેલા લખાણનો કલર બદલવા માટે. 13, ગ્રો ફોન્ટ એટલે કે એરો ઉપર તરફ જાય છે એટલે કે સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ વધારવા. ગ્રો ફોન્ટનો ઉપયોગ શું છે? સાઇઝને વધારવા માટે. 14, શ્રિંક ફોન્ટ એટલે કે સિલેક્ટ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ ઘટાડવા માટે. 15, અલાઇન ટેક્સ્ટ લેફ્ટ, સિલેક્ટ કરેલ લખાણને પેજની ડાબી તરફ ખસેડવા માટે. 16, સેન્ટર, સિલેક્ટ કરેલ લખાણને પેજની વચમાં ખસેડવા માટે. 17, અલાઇન ટેક્સ્ટ રાઇટ, તો સિલેક્ટ કરેલા લખાણને પેજની જમણી તરફ ખસેડવા માટે. 18, જસ્ટિફાય, સિલેક્ટ કરેલ લખાણનું ડાબું અને જમણું માર્જિંગ એટલે કે જગ્યા નક્કી કરવા માટે. 19, સ્પેલિંગ એન્ડ ગ્રામર,
કયું ટૂલ છે? એબીસી અને આ રીતે ખરું નિશાન કર્યું એટલે સ્પેલિંગ એન્ડ ગ્રામર માટેનું ટૂલ છે. ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ તથા ગ્રામરની ભૂલો ચકાસવા માટે સ્પેલિંગ એન્ડ ગ્રામર ટૂલનો ઉપયોગ થાય છે. 20 નંબર અંડું, છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે અંડું ટૂલનો ઉપયોગ થાય છે. રીડુ કયું ટૂલ છે? રીડુ તો અંડું ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે રીડુ ટૂલનો ઉપયોગ થાય છે. 22 નંબરિંગ કયું ટૂલ છે? નંબરિંગ 1 2 3 દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હા, તો અંકોની યાદી રચવા કે શરૂ કરવા માટે નંબરિંગ ટૂલનો ઉપયોગ થાય છે. તમારા ડોક્યુમેન્ટની અંદર નંબર આપવા માટે અથવા તો રચવા માટે શરૂ કરવા માટે નંબરિંગ ટૂલનો ઉપયોગ થાય છે. 23 બુલેટ્સ, બુલેટ્સવાળી યાદી રચવા કે શરૂ કરવા માટે અંકોવાળી યાદીને બુલેટ્સવાળી યાદીમાં બદલવા માટે તમારે આ રીતે ટપકા, એટલે કે બુલેટ્સવાળી યાદી રચવી છે તો અંકોવાળી છે અને પાછી બુલેટ્સવાળી યાદીમાં લઈ જવી છે તો એના માટે બુલેટ્સ ટૂલનો ઉપયોગ થાય છે. 24 શોર્ટ, પસંદ કરેલા લખાણને ચડતા એટલે કે A to Z કે ઉતરતા એટલે કે Z to A માં ગોઠવણી કરવા અથવા તો અંકોની સામે કોઈ ડેટાની ગોઠવણી કરવા શોર્ટ ટૂલનો ઉપયોગ થાય છે. યાદીને તમારી જે યાદી છે એને ચડતા કે ઉતરતા ક્રમમાં, ચડતા એટલે A to Z, ઉતરતા એટલે Z to A ગોઠવણી કરવા શોર્ટ ટૂલનો ઉપયોગ થાય છે. 25 શેડિંગ, તમને રંગોનું એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. દરેક રંગ પર પોઇન્ટર મૂકો અને જુઓ પાશ્ચાત્યભૂતનો રંગ કેવો બદલાય છે. એટલે કે તમે જે આ લખાણ લખો છો એમાં રંગો ઉમેરવા માટે શેડિંગ ટૂલનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3 નામ આપો. પ્રોગ્રામનું નામ દર્શાવનાર બાર, તો ટાઇટલ બાર ઉપર પ્રોગ્રામનું નામ હોય છે. 2 નંબર શબ્દો શોધવા માટેનું ટૂલ, તો ફાઇન્ડ. 3 નંબર સિલેક્ટ કરેલા લખાણને ખસેડવા માટેના બે ટૂલ્સ, તો અલાઇન ટેક્સ્ટ રાઇટ અને લેફ્ટ. 4 સિલેક્ટ કરેલા લખાણને કોપી કરવા માટેના બે ટૂલ્સ, કટ એન્ડ કોપી. 5 શબ્દો લીટીઓ વગેરેની સંખ્યા ગણવા માટેનું ટૂલ, તો વર્ડ કાઉન્ટ. કયો ટૂલ છે? વર્ડ કાઉન્ટ. 6 ડોક્યુમેન્ટમાં ચિત્ર ઉમેરવા માટેનું ટૂલ, તો ક્લિપ આર્ટ. 7 ડોક્યુમેન્ટને આકર્ષક લખાણમાં ઉમેરવા માટેનું ટૂલ, તો વર્ડ આર્ટ. 8 અંડું ટૂલની ક્રિયાને ઉલટાવનારું ટૂલ, તો રીડુ. 10 સિલેક્ટ કરેલા લખાણને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવનારું ટૂલ, તો શોર્ટ. 10 બુલેટ્સવાળી યાદી રચવા માટેનું ટૂલ, તો બુલેટ્સ. પ્રશ્ન 4 જોડકા જોડો. તો અહીંયા આગળ તમને અલગ અલગ બટન આપેલા છે અને અહીંયા તમને નામ આપ્યા છે. આપણે આમાંથી સાચા જવાબ અહીંયા લખવાના છે. તો પહેલું છે સ્ટાર્ટ બટન. કયું છે? સ્ટાર્ટ બટન. બીજું છે ઓફિસ બટન. ત્રીજું છે વર્ડ બટન, વર્ડ આઇકન. ત્રીજું છે વર્ડ હેલ્પ બટન. આગળ ચોથું કયું છે? વર્ડ હેલ્પ બટન. અને છેલ્લું છે ક્લોઝ બટન. કયું બટન છે? ક્લોઝ બટન. તો આ રીતે તમારે જોડકા લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પાઠ પૂર્ણ થયો છે ખરું ને? તો લેસનમાં હોમવર્કમાં તમારે પાઠનું સ્વાધ્યાય લખવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર સ્વાધ્યાયનું હેડિંગ આપે, સૂચના લખે. જ્યારે તમે ખાલી જગ્યા લખો ત્યારે સાઈડમાં આપેલા કૌંસ લખવાના નથી, ડાયરેક્ટ જવાબ જ નોટબુકની અંદર લખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો ખાલી જગ્યા, ટૂલ્સનું નામ અને કાર્ય, ત્યારબાદ
નામ આપો, પ્રશ્ન ત્રણ અને પ્રશ્ન ચાર જોડકા, આટલું લેસન તમારે કોમ્પ્યુટરની નોટમાં વિડીયો જોઈને સ્વાધ્યાય પોથી અને કોમ્પ્યુટરની નોટમાં તમારે લેસન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આવજો, આવતા પીરિયડમાં આપણે દ્વિતીય સત્રનું પેપર એના વિશે અભ્યાસ કરીશું.